નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ અને તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર રહીમ સુમરા સાથે દિયોદર બનાસકાંઠાથી. દિયોદર તાલુકાના કોટડા ગામે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન સપ્તાહની ઉજવણી દરમિયાન ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત કોટડાની શાળામાં ભવ્ય મિટિંગનું આયોજન. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની સપ્તાહની આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન લોકોમાં ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોમાં ગ્રાહક જાગૃતિ અવેરનેસ આવે, સમજણ આવે તે હેતુના માધ્યમથી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ભારત સરકાર અને રાજ્ય સરકાર અને જિલ્લામાં જગ્યાએ જગ્યાએ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના અંતર્ગત દિયોદરના કોટડા ગામની પ્રાથમિક શાળામાં એક ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શિક્ષકગણો અને તોલ માપ અધિકારી દેસાઈ સાહેબ, ગ્રાહક સુરક્ષા તરફથી ગુણવંત બારોટ, કોટડા ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ ઠાકોર, કોટડા શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ દરજી અને પત્રકાર મિત્રો, લોકોમાં ગ્રાહક જાગૃતિ અવેરનેસ આવે, લોકો છેતરાતા બંધ થાય, આજના ડિજિટલ યુગમાં જે સાયબર ક્રાઇમ તદ્દન વધી રહ્યું છે એને લગામ લગાવવા, લોકો ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી ના થાય, લોકોના એકાઉન્ટમાંથી પૈસા છુમંતર થઈ જાય છે એને કઈ રીતે બચાવવા, એની કઈ રીતે સાવધાની રાખવી અને કઈ રીતે આવું થાય તેની સામે પગલાં લેવા, આવા ઘણા બધા મુદ્દાઓએ બાળકો અને લોકોને સમજણ આપવામાં આવી હતી. લોકોને વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કરી અને ગ્રાહક જાગૃતિ આવે એ હેતુથી સાહિત્ય વિતરણ કરીને લોકોમાં ગ્રાહક જાગૃતિની સમજણ આપવામાં આવી હતી. બજારમાં લોકો ત્રાજવા, પેટ્રોલ પંપ, મેડિકલ, દવાખાના, હોટલો, ઢાબા, કંટ્રોલ, સસ્તા અનાજની દુકાનો, શાકભાજી અને ફળોની લારીઓ, હોટેલના રસોડામાં બનતી ચીજવસ્તુઓ અને ગુણવત્તા કેવી છે, દૈનિક આહારના ભાગરૂપે ઘણી પ્રોડક્ટ ખવાય છે તે આરોગ્ય માટે જોખમકારક છે કે નથી તેની માહિતી કઈ રીતે મેળવવી એ પણ સમજણ આપવામાં આવી હતી અને જો આવું જણાય તો તેની સામે શું પગલાં લેવા, ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જઈને કેવી રીતે ફરિયાદ કરવી એ પણ વિશેષ સારી રીતે સમજાવવામાં આવેલું હતું. આજના ડિજિટલ યુગમાં કેશલેસ લેવડ દેવડ બહુ જ વધી ગઈ છે. ગ્રાહકો પોતાની ઓનલાઈન ખરીદી ખાતરીપૂર્વક કરે અને લોકોને ખરીદી નામે છેતરામણી થતી નથી, લોકોને પોતાના પૈસાનું પૂરેપૂરું વળતર મળે છે, વસ્તુઓની ગુણવત્તા સારી રીતે મળે છે કે નહીં, ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળે છે કે નહીં, લોકોના આરોગ્ય સાથે ચેડા તો નથી થતા ને, એ બધું કઈ રીતે ચકાસવું એની પણ એક સારી સમજણ આપવામાં આવેલી હતી, જેથી કરીને લોકોમાં ગ્રાહકના હકો, અધિકારો અને ફરજો શું છે ફરજોની સમજણ પૂરેપૂરી આપવામાં આવી હતી. ગ્રાહક બજારનો રાજા છે અને ગ્રાહકોએ કઈ રીતે પોતાની ખરીદી કરવી જોઈએ અને ના સમજાય તો પૂછવું જોઈએ અને એમની છેતરામણી થાય તો એમને ગ્રાહક સુરક્ષા કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ અને એના સામે શું એક્શન લેવાની છે એ પણ શીખી લેવું જોઈએ. આરોપીને સજા થાય અને ગ્રાહકનું વળતર ચૂકવાય અને ગ્રાહકોમાં છેતરામણી ના થાય, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય. જાગો ગ્રાહક જાગો. રિપોર્ટર રહીમ સુમરા સાથે હું વૈશાલી પોબારુ અને તમે જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો SN અસ્મિતા ન્યૂઝ ચેનલ.